નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. 22 જૂને વાપી નગરપાલિકાના એક ટ્રેક્ટર ચાલકે સર્જેલા અકસ્માતના વિરોધમાં નામદાવાસીઓએ કર્યો ચક્કાજામ. વલસાડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગ્રાહકો સુવિધાના નામે ઉલ્લુ બનાવતા બિલ્ડરોનો બોલાવ્યો હુર્યો. દમણ મસાલ ચોક વિસ્તારમાં બે ગઠિયા છૂટા પૈસા પડેલા છે એમ કહીને દુકાન માલિકની બેગની કરી ચીલ ઝડપ. વલસાડ નવા રેલવે સ્ટેશનને એરપોર્ટ જેવા રંગરૂપમાં સજાવાયું. રેલવે મંત્રી પિયુષ ગોયલે રેલવે સ્ટેશનનું કર્યું ટ્વીટ. હવે સમાચારો વિગતવાર. વાપી નગરપાલિકાના ટ્રેક્ટર ચાલકે 22મી જૂને બેદરકારી રીતે ટ્રેક્ટર ચલાવી નામધા ગામના એક દંપતિને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં પતિનું મોત નીપજ્યું હતું, જ્યારે તેની પત્ની જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, જે અંગે નામધા ગામના લોકોએ પાલિકાના કચરાના ટ્રેક્ટરો બંધ કરાવવા ચક્કાજામ કરી હતી. વાપી નગરપાલિકાના ટ્રેક્ટર ચાલકે 22મી જૂને બેદરકારી ભરી રીતે ટ્રેક્ટર ચલાવી નામધા ગામના એક દંપતિને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં પતિનું મોત તેમજ પત્ની જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, જે અંગે નામધા ગામના લોકોએ સોમવારે આક્રોશ વ્યક્ત કરી પાલિકાના કચરાના ટ્રેક્ટર બંધ કરવા ચક્કાજામ કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. જે દરમિયાન પોલીસે જાહેરનામા ભંગ ન કરવા સમજાવતા આખરે ગામ લોકોએ રસ્તો ખુલ્લો કરી કલેક્ટરને રજૂઆત કરવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. 22મી જૂને કચરાના ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટરની રેસ લગાવી બેફામપણે ટ્રેક્ટર ચલાવી એક દંપતિને અડફેટે લેતા તેમાં પતિનું મોત અને પત્ની જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે, જેનો આક્રોશ ગામ લોકોમાં ભભૂકી ઉઠ્યો હતો. આજે લોકો એકઠા થઈ એક પણ કચરાના ટ્રેક્ટરને ડમ્પિંગ સાઇટ પર નહીં જવા દેવા માટે માર્ગ પર ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન પોલીસે હાલમાં કલેક્ટરને જાહેરનામું બહાર પાડ્યું હોય વગર પરમિશન અને 4થી વધુ માણસો ભેગા થશે તો પોતાની કાર્યવાહી કરવી પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ગામ લોકો જે પણ માંગ છે તે માટે કલેક્ટરને રજૂઆત કરવા જણાવી હાલ પૂરતો મામલો થારે પાડ્યો છે. ટ્રેક્ટર ચાલકો દારૂ પીને ડ્રાઇવિંગ કરે છે, કાનમાં હેડફોન નાખી ગીતો ગાતા નીકળે છે, બેદરકારી ભર્યું વાહન ચલાવી ગામના લોકોની જિંદગી લઈ જાય છે. આ ડમ્પિંગ સાઇટ અહીંથી બંધ થવી જોઈએ તેમજ વર્ષોથી આ પ્રશ્ન અંગે પાલિકામાં રજૂઆત કરતા આવ્યા છીએ, પરંતુ પાલિકાના સત્તાધીશો સાંભળવા તૈયાર જ નથી. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જપીને બેસીશું નહીં, તેવું ગામ લોકોએ વિરોધ કર્યો હતો. પોલીસ તેમજ પાલિકાએ ગામ લોકોને ખાતરી આપી કે આગામી 4 મહિનામાં ડમ્પિંગ સાઇટ હટાવવામાં આવશે, જે બાહેધરી 7મી જુલાઈએ પૂરી થઈ રહી છે, પરંતુ પાલિકા હજુ સુધી ડમ્પિંગ સાઇટ મુદ્દે વૈકલ્પિક જગ્યા શોધી નથી. ટ્રેક્ટર ચાલકો પર લગામ નહીં કસતા બેફિકરાઈ ભર્યા ડ્રાઇવિંગે એક પરિવારના મોંબીને અડફેટે લઈ પરિવારને નિર્ધાર કરી મૂક્યો છે. તેમ છતાં પાલિકાના પેટનું પાણી હાલતું નથી. ગામના સરપંચ કે સભ્ય પણ આ મુદ્દે આગળ આવતા નથી, ત્યારે આ મામલે આગામી દિવસોમાં ગામ લોકોને ન્યાય મળશે કે કેમ તેના પર સૌની મીટ મંડાઈ છે. વર્ષોથી લોકો પરેશાન છે, વર્ષોથી ઘણી બધી રજૂઆતો થઈ છે અને જે નગરપાલિકા એ બાબત કંઈ સાંભળતી નથી. વારંવાર અમે રજૂઆતો કરી, કેટલી વાર નુકસાન થયું, નાના મોટા નુકસાનો તો અમે સહન કરી લીધા છે, પણ આજે જે તાજો તમતમ તો અમારે એક બના બહેનો છે કે એક ભાઈ સવારમાં શાકભાજી કે એવું કંઈ બિચારા સામાન્ય પોતાનું ગુજરાન ચલાવે છે, લેવા ગયા હતા દૂધ ને એવું કંઈ એની પત્ની જોડે, અને પેલા ટ્રેક્ટરવાળા એટલા બેફામ ટ્રેક્ટર ચલાવે, એ લોકો કાનમાં પેલા શું કહે સ્પીકર મૂકે છે અને આજુબાજુ બે ચાર બીજો બેઠા હોય છે તે ઊંચા હાથ કરીને હા હોલ્લો કરતા જાય ને ગાડી મારતા જાય, આમ ટ્રેક્ટર આમ જાય આમ જાય આમ જાય આમ જાય, ટ્રેક્ટર કાં ચાલે ટ્રેક્ટર જોતો નથી, ડ્રાઈવર કાનમાં પેલા ડૂચા ગાલીને આમ તેમ જોતો બેફામ ગાડી હંકારે છે અને ગરીબ માણસને અડફેટમાં લીધો છે, એના પરિવારનું શું, અને એની પત્ની પણ આજે હોસ્પિટલમાં છે, એની શી દશા, એના પગમાં ફ્રેક્ચર છે, એના હાથમાં ફ્રેક્ચર છે, અને એ બાબતની રજૂઆત અમે નગરપાલિકામાં કેટલીઓ વાર કરી કંઈ સાંભળતા નથી. રસ્તો ખુલ્લામાં કચરો લાવે, ટ્રેક્ટર વેરતા વેરતા આવે, બાજુમાં બેઠેલા માણસ એ પણ જોતા નથી, કચરો કોથળી ભરીને પડી જાય, બધો વેરાને ગંધાયા કરે એ જોવા નથી. અમારી માંગ છે કે અમારે અહીંયા જે ડમ્પિંગ સાઇટ ઊભી કરી છે જોઈતી જ નથી, અમારે ડમ્પિંગ સાઇટ અહીંથી હટાવી છે અને એ માટે ગામ લોકોનો આક્રોશ છે. અને જે આજે અમે બીડું જળ આપ્યું છે કચરો કાઢવા માટે, જ્યાં સુધી કચરો બંધ નહીં થાય ત્યાં સુધી અમે જંપીને બેસવાના નથી. આખું ગામ આજે ઉભેલો છે અમારી સાથે અહીંયા. અમારે શાકભાજી ની જરૂર નથી,
અમે શાકભાજી હવારે રોજના લેવા જાય રોજના, એ તો એ નગરપાલિકા વાળા પાસ શું કામ આવે? દારૂ પીને પાસ રહી એ અમારથી ની સહન થાય ને? આજે સરપંચ લેવું જોઈએ ને? આજે સરપંચ કાં ગયા? સર અમારે દિયરને એક્સિડન્ટ થયો ને અમારે એનો ન્યાય જોયે. એ ગામમાં ટ્રેક્ટર આવું બી નહીં જોઈએ ને આ કચરો બંધ થવું જ જોઈએ. નાનો અમને ન્યાય જોઈએ, કેમ કે આજે અમારે દેરાણી આઈસોમાં પડેલી છે, છોકરાને એટલે શું કરવાનું? એટલે અમને આ ન્યાય ગમે તે રીતે ન્યાય આપો, ટ્રેક્ટરવાળાને લાવો ને એને હાજર કરો ને અમને ન્યાય આપો ને કચરો બંધ કરો. વાપી નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ માટે જેમ નામધા ગામમાં વિરોધના સૂર ઉઠ્યા છે, તેમ દમણમાં પણ પાલિકાનો કચરો દમણગંગા નદી માટે પ્રદૂષણ ફેલાવે છે અને ચોમાસામાં રોગચાળો વકરે છે, જેથી યુથ એક્શન ફોર્સના ઉમેશ પટેલે તંત્ર સામે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. વાપી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ માટે જેમ નામધા ગામમાં વિરોધનો સૂર ઉઠ્યો છે, તે જ રીતે નામધાની સરહદે આવેલા દમણમાં પણ પાલિકાની ડમ્પિંગ સાઇટનો કચરો દમણગંગા નદી માટે દમણમાં પ્રદૂષણનો ફેલાવો થશે તો ચોમાસામાં રોગચાળો વકરી આવશે તેવી દહેશત દમણના યુથ એક્શન ફોર્સના ઉમેશ પટેલે વ્યક્ત કરી છે. આ ગેરકાયદેસર ડમ્પિંગ મામલે તંત્ર સમક્ષ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. નામધા ગામ અને સંઘ પ્રદેશ દમણ એકબીજાની સરહદે આવેલા છે, જે સરહદ પરથી દમણગંગા નદી પસાર થાય છે ત્યારે ડમ્પિંગનો કચરો નદીમાં થલવાતા નદી પ્રદૂષિત બની રહી છે અને આ પ્રદૂષણ દમણના કાંઠા વિસ્તારમાં અને નામધામાં મોટા પાયે રોગચાળો નોતરી શકે છે. તેમજ એક તરફ આ ડમ્પિંગ સાઇડ જ ગેરકાયદેસર છે, તેમાં થલવાતો કચરો, મૃત પશુઓ, સડેલા કચરાની દુર્ગંધથી લોકો પરેશાન છે. તેમજ દમણગંગા નદીમાં પણ આ કચરો ભરાતો હોય ત્યારે દમણના કાંઠા વિસ્તારના લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં આ અંગે દમણ પ્રશાસન, દમણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિત જે વિભાગ આમાં જોડાયેલા હશે તેની સમક્ષ રજૂઆત કરવામાં આવશે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંગા સફાઈ અભિયાન થકી દેશ અને દેશની નદીઓને સ્વચ્છ બનવાની પહેલ કરી છે, ત્યારે અમારી દમણગંગા નદીને પાલિકાનો કચરો પ્રદૂષણ કરી રહ્યો છે, જે અંગે ગુજરાત સરકાર જાગૃત બની આ અંગે આદેશ ફરમાવે અને ડમ્પિંગ સાઇટને બંધ કરાવે તેવું ઉમેશ પટેલે જણાવ્યું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે નામધા પાલિકા સામે ફાટી નીકળેલા રોષમાં ઉમેશ પટેલે પણ સુરત પૂરવા આવ્યા હતા. પોલીસે જાહેરનામામાં ભંગની જાહેરાત કરતા પોલીસની સૂચનાને અનુસરી ઉમેશ પટેલ અને ગામ લોકોએ જાહેર માર્ગને બદલે ગામના ફળિયામાં લોકો સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં ગામ લોકો સાથે વાર્તાલાપ કરી આગામી દિવસોમાં કઈ રીતે આંદોલન ચલાવવું તે અંગે ચર્ચા કરી હતી. એક મેં કાલ પરમ દિવસે જે આ જોતો હતો કે દમણની નદી કિનારાથી આભાજી આ ગુજરાતનો નામધા એરિયો છે એના પર નગરપાલિકા જે વાપી છે એમના દ્વારા કચરો ત્યાં બેફામ નાખવામાં આવી રહ્યો છે અને વરસાદની સિઝનમાં તમે જોશો તો એ બધો કચરો એ નદીમાં અડધાથી વધારે નદીમાં એ ઘસડાવવાનો છે અને પોલ્યુશન થવાનું છે. ને આ લોકોએ ડમ્પિંગ સાઇટ અનઓથોરાઇઝ રીતે એ લોકોએ અહીંયા ડમ્પ કરી રહ્યા છે, જેનાથી રોગચાળો ને બધું ફાટવાનું છે. તો ગ્રામજનોએ આ અંગે લોકોને ઘણીવાર રજૂઆતો કરી છે, પણ એ પ્રશાસન વાતોમાં માની નહીં રહ્યું. તો આ લોકોએ આજે મિટિંગ કરીને આ વિષય ઉપર નક્કર કંઈ પગલાં લેવાય એના માટે આજે મિટિંગ થઈ રહી છે. ને તમે પણ જોયું હશે કે ત્યાં જે ખુલ્લેઆમ કચરો ઠલવાયો છે, જે ગંદકીઓ એ બધો બાયોમેટ્રિક કચરો બી ત્યાં જ બધો ઠલવાઈ રહ્યો છે. ત્યાં બધા પશુઓ જો મરી જાય છે, ધોર ડોબાઓ એ બધા ત્યાં જ ખુલ્લા નાખી દેવામાં આવે છે. ને હમણાં ચોમાસાના સિઝનમાં તમે જોઈ રહ્યા છો તો ઉપદ્રવ વધી રહ્યા છે, રોગચાળો વધી રહ્યો છે. હજુ જો આ લોકો હમણાં જ જાગશે નહીં તો પછી ભવિષ્યમાં આનો વધારે પડતો રોગચાળો ફાટશે અને એનો ખતરો વધશે. તો અમે લોકો આજે દમણના નદી કિનારા પર બી આ ગંદકી ને આ બધો કચરોનો પોલ્યુશન અમારા ખલવાઈ રહ્યું છે, અમારા નદીમાં બી આવવાનું છે. તો અમે દમણવાસી બી આ અંગે જાગૃત બનીને આનો વિરોધ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. તો હવે મુદ્દો એ જ છે કે આ જે બધું પોલ્યુશન જ્યાં કચરાથી ગંદકીનોથી લઈને ઉપદ્રવ વધવાના છે તેનો વિરોધ કરવો. તો હમણાં કંઈ બે દિવસ પહેલાં કંઈ એક ટ્રેક્ટર જે બધો કંઈ કચરો લઈને આવતી હતી અને એ ટ્રેક્ટરોના બેદરકારીના કારણે હરીફાઈ કરવા લાગ્યા હતા કે ભાઈ ફેરામાં કોણ પહેલો આવે, જેમ પહેલો ફેરો લાગે તેટલા ફેરામાં કંઈ પૈસા મળતા હશે તો જલ્દી પહોંચવાના ચક્કરમાં યુવાનોનું એક્સિડન્ટ કરી નાખ્યું, એકાદ મૃત્યુ થઈ ગયું અને એક બે જણ
હજુ સિરિયસ ઇન્જર્ડ છે એ બધું છે. તો અમે પણ દમણમાંથી અમારા પોલ્યુશન વિભાગને સૂચિત કરશું અને હવે અમે પણ આ બાબત ઉપર ગંભીરતાથી પગલાં લેવા માટે અમે કામગીરી કરશું. એટલે અમારે બધાએ દમણવાસી કે ગુજરાતના તમામ જે કાંઠા વિસ્તાર ઉપર છે જ્યાં નદી કિનારે રહેતા છે એનાથી રોગચાળાથી બચવા માટે અમારે તો ઉપાય કરવાના છે. તો અમે ઉપાય કરશું અને જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં કરશું. એક બાજુ તો આપણા પ્રધાનમંત્રીજી ખુદ કહી રહ્યા છે કે ગંગા દમણ જે ગંગા છે એને ક્લીન ગંગા બનાવવાના અભિયાનો ચાલુ કરી રહ્યા છે. દરેક નદીઓ સાફ સફાઈ થઈ રહી છે. એવામાં અમારી દમણ ગંગામાં બેફામ કચરો ઠલવાય અને કેમિકલ ઠલવાય એ કેટલું યોગ્ય? તો ગુજરાત સરકારે પણ આની નોંધ લેવી જોઈએ અને તાત્કાલિકપણે આ કચરાઓને રોકથામ કરવી જોઈએ અને આ પોલ્યુશનથી બચાવવું જોઈએ. વલસાડ શહેરમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ગ્રાહકોએ વિરોધ મચાવ્યો છે. પ્રાથમિક સુવિધાના અભાવને પગલે ફ્લેટ ગ્રાહકોએ બિલ્ડર વિરુદ્ધ સૂત્રાચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. વલસાડ શહેરમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ગ્રાહકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો. વિગત એવી છે કે વલસાડ તિથલ રોડ પર નવી બંધાયેલ સરદાર હાઇટ્સ ગુજરાત હાઉસિંગ બોર્ડના 500 થી વધુ લોકોએ આજરોજ ભેગા મળી પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને ફ્લેટ ગ્રાહકોને મૂર્ખ બનાવતા બિલ્ડર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાણીની સુવિધા, ગટર સુવિધા, ફાયર સુવિધા, પાર્કિંગ સુવિધા, બોરિંગ નથી અને સાથે 14 માળની બિલ્ડિંગમાં ફાયરની કોઈ પણ જાતની સુવિધા ન હોય જેને ધ્યાને લઈ તમામ ફ્લેટ માલિકો ભેગા મળી પોતાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મેં 2013માં મકાન નોંધાવેલું. ત્યાર પછી મકાન તૈયાર થઈને આજે 2 વર્ષ થઈ ગયા. એ લોકો મકાન આપતા નથી. અમે 1 વર્ષથી લડત કરી, ત્યાર પછી મકાનની બધી કામકાજ જે બાકી હતી તે કાર્યવાહી આગળ ચાલી છે, પણ હજી ઘણા કામો બાકી છે. આજે એ લોકોએ બધાને કોલ કરીને બોલાવી લીધા છે કે તમે એસોસિએશન ફોર્મ કરો એટલે અમે તમારા ગળામાં સમસ્યાનો કાંટાનો તાર પહેરાવી ને અમે નીકળી જઈશું, પછી તમે અંદર અંદર મરતા રહેજો. આ એ લોકોની પોલિસી છે. બધા કામો બાકી છે, બધા કામ પૂર્ણ કર્યા વગર એ લોકો એસોસિએશનને બનાવીને એના કામ સોંપીને એ લોકો નીકળી જવા માગે છે. એટલે અમારી માંગ એ છે કે અમારે જેટલા કામ બાકી છે અને જે જે અમારી સમસ્યા છે એનો પહેલાં એ લોકો જવાબ આપે. એ જવાબ આપે, અમને રાઇટિંગમાં આપે, કેમ કે હવે એમના પર વિશ્વાસ નથી. એ લોકો રાઇટિંગમાં આપે કે શું છે અને શું એ લોકો જે જે અમારી સમસ્યા છે એનું સમાધાન એની પાસે શું છે એ રાઇટિંગમાં આપે. અમે એસોસિએશન ફોર્મ કરી ને અમે પઝેશન લેવા તૈયાર છે, પણ જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે એમ આ એસોસિએશન બનાવવા માટે અમે રાજી નથી. જ્યાં સુધી કામ પૂરું નહીં થાય ત્યાં સુધી પ્રાથમિક સુવિધામાં પાણીનું એ લોકો કહે છે પાણી આવી જશે, શું ભાવે આવશે શું છે એનો કોઈ જવાબ આપતા નથી. આટલા ફ્લેટ માટે જેટલા પાણીની જરૂરિયાત છે એટલું પાણી આવવાનું નથી એ અમને અંદરથી માહિતી મળેલી છે. અડધું પાણી આવે તો આટલા બધા માણસો કેવી રીતના જીવી શકે? સેકન્ડ, એસટીપી જે અમે લડત કરી ત્યારે એસટીપીનો પ્લાન્ટ થઈ ગયો, પણ હજી એનું ચકાસણી કે કંઈ થયેલું નથી. એનું શું થશે? આટલા બધા મકાનનો જે ઘન ખર્ચો કચરો નીકળશે એને શું વ્યવસ્થા છે કાઢવાની? એનો કંઈ નહીં. જે આપણે સુરતમાં એક કાંડ થઈ ગયો તક્ષશિલાનો, એવો કોઈ કાંડ અહીંયા થાય તો એના માટે શું સુવિધા છે એનો પાસે કોઈ જવાબ નથી. અમારી સાથે હમણાં લગભગ 350-400 જણા અમારું એક યુનિટી કરીને અમે ભેગા થયેલા છે. 450નું તો યુનિટી છે, એ સિવાય બી બીજા આવ્યા છે, પણ અમારા 450 જણાની યુનિટી છે. અમે લોકો એક ઇન્ફોર્મલ એસોસિએશન જે બનાવ્યું છે લગભગ 450 મેમ્બર્સનું. હવે અમે આજથી 1.5 મહિના પહેલાં જ્યારે સુરતમાં હલ્લો લઈને ગયા હતા એ પછી આ લોકો બધા જે ઊંઘતું શાસન હતું એ જાગ્યું છે ખરું, થોડું ઘણું કામ બી કર્યું છે, પણ અત્યારે એ લોકો ફક્ત ડબલ ડિજિટમાં દસ્તાવેજ થયા છે. દસ્તાવેજનું કામકાજ ચાલુ કર્યું છે. 20-25 દસ્તાવેજમાં એ લોકો એસોસિએશન
એસોસિએશન બનાવી દેવા માંગે છે અને એ એસોસિએશન બનાવીને એ લોકો પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવા માંગે છે. જ્યારે જે પણ અમારી બેઝિક સુવિધાઓ છે એ હજી સુધી કોઈ પણ પૂરી થઈ નથી કે એની માટે એ લોકો કોઈ એક્સપ્લેનેશન બી નથી આપતા, નથી કોઈ કમ્પ્લીશન ડેટ આપતા અને ઇવન અત્યારે પણ પ્રદર્શન માટેની કોઈ ડેટ એ લોકો આપતા નથી. અને મેં તો હમણાં 7 મહિના પહેલાં બુકિંગ કરાવ્યું એટલે હું છેલ્લા 6 મહિનાથી આ અહીંયા જ્યારથી આવી ત્યારથી હું સક્રિય છું. હું બેઝિકલી મુંબઈમાં રહેતી હતી, મેં બુકિંગ કરાવ્યું ત્યારે મને અસ્યોરન્સ આપવામાં આવેલું કે 2 મહિનામાં પ્રદર્શન મળી જશે એટલે હું મુંબઈનું મારું ઘર છોડીને અહીંયા આવીને અત્યારે હું પણ ભાડા ઉપર રહી છું અને અત્યારે આ એસોસિએશનમાં હું પણ એ લોકોની સાથે મારી લડત ચલાવી રહી છું. એવા પગલાં સંતોષવામાં ન આવે એવું તો કંઈ શક્ય જ નથી. એ લોકોએ અમને ટાઈમ લિમિટ તો આપવી જ પડશે ને. આજે આટલો મોટો જે 500 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે તો એ કંઈ ખાડામાં નાખી આપવા માટે તો નથી બનાવ્યો ને, અને એ જો જશે ખાડામાં તો જવાબદાર કોણ છે એના માટે. દમણના મસાલ ચોકમાં આવેલ ચિરાગ કોમ્પ્લેક્સમાં મનોજ પાવર્સ મસીરની દુકાન આવેલી છે, જેમાં દુકાન ખોલતા માલિકને કોઈ અજાણ્યા ગાંઠિયાએ વાતમાં ભેરવી દુકાનમાં રાખેલ બેગ લઈ ફરાર થઈ ગયા હતા, જેમાં 7-8 હજાર રૂપિયા તેમજ વિવિધ બેંકોના એટીએમ કાર્ડ હતા. દમણમાં વહેલી સવારે ચીલ ઝડપનો બનાવ બનવા પામ્યો છે. દમણના મસાલ ચોક વિસ્તારમાં આવેલા ચિરાગ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર મનોજ પાવર્સ ટૂલ્સ નામની મશીનરીની દુકાન છે, જ્યાં આજે વહેલી સવારે 7-1 વાગ્યે દુકાન માલિક તેમની દુકાનના પરિસરમાં બેગ મૂકીને દુકાનનું તાળું ખોલી રહ્યો હતો ત્યારે મોકાનો લાગ જોઈને ઊભા રહેલા એક ગઠિયાએ તેને અહીં માર્ગ ઉપર છૂટા પૈસા પડેલા છે એમ કહીને ધ્યાન ભટકાવ્યું હતું. દુકાન માલિક ગઠિયાની વાતમાં આવીને લોક ખોલવાનું પડતું મૂકીને છૂટા પૈસા જોવા ગયો એટલે માર્ગ ઉપર સામે ઊભેલો બીજો ગઠિયો તરત જ દોડીને દુકાનના પરિસરમાં પડેલી બેગ ઉંચકીને ફરાર થઈ ગયો હતો. દુકાન માલિકના જણાવ્યા મુજબ ચોરાયેલી બેગમાં આગળ દિવસનું 7-8 હજાર રૂપિયાનું કલેક્શન, વિવિધ બેંકોના એટીએમ કાર્ડ, ચેકબુક, બેંકની 2 પાસબુક અને ધંધાના બિલ સામેલ હતા. વહેલી સવારમાં થયેલી આ ચીલઝડપની સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોતાની જ ગફલતના કારણે વહેલી સવારમાં બનેલી ચોરીની ઘટના બાદ દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા દમણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજના આધારે બંને ગઠિયાઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. સવારના મેં એકચ્યુઅલી 7-10 ઘેરથી આવ્યો અને અહીં આવીને મેં એક બેગ મૂક્યું શટરનું એક લોક ખોલ્યું એટલામાં અહીંયા એક ભાઈ આવીને મને કહે કે ભાઈ અંદર પૈસા પડ્યા છે, અહીંયા ગલીમાં અંદર પૈસા પડ્યા છે કે. તો મેં તે પૈસા જોવા ગયો તો મને લાગ્યું ઉપરવાળા અહીંયા હોટલવાળા રહી ને કપડાં બી ત્યાં જ ઉકાવે છે તો મને લાગ્યું તે લોકોને પડ્યા છે. તો મેં તેમને કીધું કે મેં જો ઉપરવાળા ના છે તો મેં તે પૈસા લેવા ગયો તેટલામાં અહીંયાથી મારો બેગ બીજો ભાઈ લઈને ગયા. 2 જણા હતા, એક અહીંયા જે મને કીધું તે કોઈ બીજો હતો ને જે લઈને ગયો તે બીજો છે. મેં તમને વિડીયો આપું તમને પહેલાં કે તે ક્યારે નહીં જોયું તમે. હા, પોલીસ ફરિયાદ નોંધાવી, પોલીસ આવે ને. હા, તપાસે સીસીટીવી ફૂટેજ આવ્યો છે. બેગમાં મારું ગાડીની પાસબુક હતી, મારી બેંકની પાસબુક હતી, એટીએમ કાર્ડ હતા, પર્સ હતો ને બીજા બી બહુ બધા ડોક્યુમેન્ટ હતા. રોકડા મારા 7-8 હજાર રૂપિયા હતા શોપનું, કાલનું કલેક્શન હતું. રેલવે મંત્રી પિયુષ ગોયલ દ્વારા વલસાડના રેલવે સ્ટેશન માટે ટ્વીટ કરતા વલસાડના લોકો માટે ગૌરવપૂર્ણ બન્યું છે તો વલસાડની રોનક વધારતું વલસાડ રેલવે સ્ટેશનને એરપોર્ટ સાથે સરખામણી કરવામાં આવી હતી. વલસાડ રેલવે સ્ટેશનનું કામ નવેમ્બર 2018થી કામ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 75% કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને 25% કામ ઓગસ્ટ 2019 સુધીમાં સંપૂર્ણ કામ પૂરું કરવામાં આવશે. હાલ અત્યારે બહારનું કામ ચાલી રહ્યું છે, રેલવે સ્ટેશનની અંદરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. રેલવે મંત્રીના ઓફિશિયલ આઈડી દ્વારા ટ્વીટ કરતા વલસાડ શહેરનું રેલવે સ્ટેશન દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું છે. વલસાડ રેલવે સ્ટેશનની ભવ્યતા નિહાળવા લોકો દૂર દૂરથી વલસાડની મુલાકાતે આવશે તેમ લાગી રહ્યું છે. વલસાડ રેલવે સ્ટેશન ખાતે બનાવવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ જે વલસાડ માટે આકર્ષણરૂપ છે અને બ્રિટિશના જમાનાનું રેલવે સ્ટેશનનો દેખાવ પણ તેવો જ આપવામાં આવ્યો છે, જેના કારણે આ એક ફોટોગ્રાફી માટે પણ જાણીતું બન્યું છે. સાથે ગાર્ડન પણ બનાવવામાં આવ્યા છે અને ભવ્ય પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વલસાડ રેલવે સ્ટેશન પર સ્વચ્છતાનું પણ પૂરેપૂરું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રેલ મંત્રી પિયુષ ગોયલ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર આઈડી ઉપરથી વલસાડ રેલવેનું ટ્વિટર કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી.
ચેન્જ ઘણો સારો હોય છે, ચેન્જ બધાને જ ગમે છે અને આ ચેન્જ વધારે સારો છે. વલસાડ સ્ટેશનનું એક સ્ટેટસ બની રહ્યું છે બીકોઝ રસ્તા ઉપર પહેલાં સાંકડા હતા એ પણ બધા મોટા કરી દેવામાં આવ્યા છે અને પાર્કિંગની સુવિધા એન્ડ આજે લુક નવો આપવામાં આવ્યો છે તો ઘણો સારો છે. પબ્લિક અહીંયા ફોટો ક્લિક કરવા માટે આવી રહી છે તે પણ એક જોવા જેવી વાત છે. બધાને ગમતું છે, આ જે ચેન્જ થયેલો છે બધાને પ્રિય લાગતો છે. સ્ટેશન પણ વધારવામાં આવ્યો છે, પ્લેટફોર્મ નંબર 4-5 પણ રાખી દેવામાં આવ્યા છે, જે પણ એક સ્ટેટસ બતાવે છે વલસાડનું. અને ટિકિટ બારી માટે પણ પહેલાં જે લાઈન લાગતી હતી તેના માટે એક નવો ટિકિટ બારી કરી દેવામાં આવ્યો છે. તો સરકાર ઘણું સારું કામ કરતી છે, સ્ટેશન હવે ખૂબ પ્રગતિમાં છે. ફોટોગ્રાફી માટે પણ લોકો આવી રહ્યા છે, અહીંયા ફોટોસ ક્લિક કરવા માટે અહીંયા આવે છે. એટલે એક વલસાડ સ્ટેશનની જે ખૂબસૂરતી છે તેનો આનંદ મેળવવા માટે લોકો ફોટો લે છે. પહેલાં આવું નથી થતું હતું, હવે આ ચેન્જ થઈ ગયું છે એટલે આ ચેન્જ સારો છે. ચોક્કસપણે સારું લાગી રહ્યું છે અને દેશના અંદર અને તમામ જગ્યાએ વિકાસ થવો જ જોઈએ અને વિકાસ માટે જ તમે લોકો પણ લડતા હોય છે અને અમે પણ લડતા હોય છે કે લોકોને કંઈક સારી સુવિધાઓ મળે. એ જ રીતે વલસાડ સ્ટેશનની જે કાયાપલટ થઈ છે એ સ્પષ્ટપણે હું કહેવા માગું છું કે સુંદર લાગી રહ્યું છે અને વલસાડવાસીઓ પણ એનાથી ખુશ છે. અને અહીંયા જે કાયાપલટ થઈ છે એમાં બધી જ જગ્યાએ એ લોકોએ સરસ કામગીરી કરી છે. સ્ટેશનના બહાર એક એન્જિન મૂકવામાં આવ્યું છે સેલ્ફી પોઈન્ટ તરીકે, એ પણ સારું લાગી રહ્યું છે. વલસાડવાસીઓ એનાથી પણ ખુશ છે અને બીજી અનેક જે રેલવેની સમસ્યા છે એ સમસ્યાઓને દૂર કરીને એક સારું અને સુંદર વલસાડ બની રહ્યું છે. તેના માટે હું વલસાડવાસીઓને અને રેલવે તંત્રને અને ખાસ કરીને રેલવેના જે મંત્રી છે એમણે પણ ટ્વીટ કર્યું છે વલસાડના સ્ટેશન માટે અને આ સ્ટેશનને નંબર 1 આપવામાં આવ્યું છે એના પણ એના માટે પણ ધન્યવાદ આપી રહ્યા છીએ અમે. અને વલસાડની જનતા તરફથી પણ ધન્યવાદ કે આવી જ અનેક જે સુવિધાઓ અનેક સમસ્યાઓ જે વલસાડના અંદર છે એ બી પરિપૂર્ણ થાય અને વલસાડ એ ગર્વથી કહી શકે કે અમારું વલસાડ. આ જે વલસાડ યુરોપિયન સ્ટાઈલમાં જે રેલવે સ્ટેશન બની રહ્યું છે અહીંયા સારી એવી હર્ષની લાગણી અનુભવાય છે. હવે આપણી વલસાડ રેલવે સ્ટેશનમાં સારા એવા બદલાવ આવી ગયા. પહેલે ટિકિટો માટે લાઇનમાં આપણે ઊભું રહેવું પડતું હતું, હવે આપણે ત્યાં નવી ટિકિટ બારી વિન્ડો બનાવી દીધી, ત્યાંથી ટિકિટો માટે ત્યાં લાઇનમાં ખાસો મોટી જગ્યા પણ છે એટલે ત્યાં આપણને હવે અડચણ નથી ઊભી થતી. અને ઘણી બધી જગ્યાએ આપણને નવું નવું જોવા મળે છે, બસ ડેપો, રોડ રસ્તા, વિકાસ એકદમ વેગથી વધી રહ્યો છે આગળ. અને હવે આપણે લાગી રહ્યું છે કે સાચે આપણે દેશ એક મહાસત્તા બનવા જઈ રહ્યું છે. સ્ટેશન પર પહેલે આપણે આવતા હતા વન વે ને જે ટુ વે હતો તે બંને જગ્યાએ એમ સાંકડા રસ્તાઓ હતા, એના કારણે ઘણું ટ્રાફિક જામ થતું હતું, બસો આવી જઈ શકતી ન હતી રિક્ષાઓના કારણે. હવે મોટા મોટા પાર્કિંગો બની રહ્યા છે અને રસ્તા પણ થોડા વધારી દીધા છે તો એના લીધે હવે સારું એવું રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશન ઉપર આવવાની એક અલગ જ આપણને મજા આવી રહી છે. જે પહેલે રેલવે સ્ટેશન ઉપર આપણે આવતા હતા તો ખાલી રેલવે સ્ટેશન જોવા પૂરતું, આજકાલ લોકો રેલવે સ્ટેશન ઉપર ફોટા પાડવાની પણ ઘણી ટ્રેન્ડિંગ ચાલી રહી છે. જે નવી નવી આપણે દિવાલો બનાવી છે, જે ફુવારાને આ નવી જે ટ્રેનનું બારે આપણે જે મૂક્યું છે એના કારણે લોકો ફોટોગ્રાફી કરવા પણ રેલવે સ્ટેશન વલસાડનું એક સારું એવું માધ્યમ બની રહ્યું છે. વાપીમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવાની કાર્યવાહી ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે અને જે કંટ્રોલ રૂમથી ઓપરેટ રહેશે. વાપીમાં અનેકવિધ નાના મોટા ગુનાઓ થઈ રહ્યા છે. આ ગુનાઓની પ્રવૃત્તિ ઉપર લગામ કસવા માટે હવે વાપીના વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વાપીના મુખ્ય માર્ગો ઉપર સીસીટીવી કેમેરા લગાવવાથી થોડે અંશે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી અટકશે અને પોલીસને પણ સીસીટીવી કેમેરાથી ગુનાહિત પ્રવૃત્તિઓ ઉકેલવામાં મદદરૂપ બનશે. વાપી એક ઔદ્યોગિક નગરી છે અને વાપી નજીકમાં જ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી સેલવાસ આવેલ છે. વાપીના માર્ગ પરથી અનેક સહેલાણીઓની પણ અવરજવર થતી હોય છે. વાપીના માર્ગ ઉપર અનેક વખત નાના મોટા અકસ્માતો કે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય છે, જેને લઈ રાહદારીઓ, વાહન ચાલકો પરેશાન બનતા હોય છે અને પોલીસ પણ તે ગુનાઓની કડી મેળવવા માટે પરસેવો પાડતી હોય છે. વાપીમાં ગુનાહિત પ્રવૃત્તિ ઉપર લગામ કસવા માટે હવે વાપીના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાઓ લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં વાપી કચ્છી ગામ રોડ, વાપી દમણ રોડ, બલીઠા, મોરાઈ, નામદા વગેરે સ્થળોએ સીસીટીવી કેમેરાઓ ગોઠવવામાં આવ્યા છે. માર્ગની બંને બાજુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે, જેમાં 6 સીસીટીવી કેમેરા અને લાઇટો ગોઠવવામાં આવી રહી છે. મળતી વિગત અનુસાર સીસીટીવી કેમેરા ગાંધીનગર દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને તે કેમેરા કંટ્રોલ રૂમથી ઓપરેટ કરાશે.
સીસીટીવી કેમેરા લગાવવાથી મોટેભાગની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકશે અને ટ્રાફિક નિયંત્રણ પણ કરી શકાશે. તો બીજી તરફ કોઈ ગુનાઓની કડી મેળવવામાં પણ મોટી રાહત મળી શકશે. હાલ વાપીના વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવાની કામગીરી ચાલી રહી છે. નોંધનીય છે કે વાપી ટાઉન બજારમાં પણ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. દમણમાં જાહેર સ્થળે દારૂ પીતા પકડાશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે ટુરિઝમ વિભાગ દ્વારા ઠેર ઠેર ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા છે. સંઘ પ્રદેશ દમણમાં જાહેર સ્થળે કોઈ દારૂ પીતા પકડાશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે તેવો આદેશ દમણ કલેક્ટર દ્વારા કરાયો છે. તેને પગલે દમણના ટુરિઝમ વિભાગ દ્વારા દરેક જગ્યાએ ચેતવણીના બોર્ડો મૂકવામાં આવ્યા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ ગમે તે જગ્યા પર બેસીને દારૂ પીશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરશે, તે માટે પોલીસે પણ તૈયારી દાખવી છે. સંઘ પ્રદેશ દમણમાં દારૂ પર પ્રતિબંધ ન હોવાના કારણે મોટાભાગના લોકો ગમે ત્યાં જાહેર સ્થળે અથવા દરિયા કિનારે બેસી દારૂની મહેફિલ માણતા હોય છે. દારૂના નશામાં કેટલાક અસામાજિક તત્વોને ગાળો બોલવી, મારામારી કરવી, છેડતી કરવી જેવા અનેક ગુના આચરવા મોકળું મેદાન મળતું જણાય છે. આ બાબતે ધ્યાને રાખીને તથા કાયદો અને સુરક્ષા જળવાય તે માટે દમણ કલેક્ટર દ્વારા દારૂ ગમે ત્યાં બેસી પીવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. તેથી દમણ ટુરિઝમ દ્વારા આ બાબતે ચેતવણીના બોર્ડો લગાવી દેવાયા છે. પ્રશાસન દ્વારા દમણ પોલીસને આ પ્રતિબંધનું પાલન કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે, જેના અનુસંધાનમાં દમણ પોલીસે સખત પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. દરમિયાન કોઈપણ વ્યક્તિ ખુલ્લી જગ્યામાં દારૂ પીતા પકડાશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી જાણકારી દમણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI સોહિલ જીવાણીએ આપી છે. આમ દમણમાં જાહેરમાં દારૂ પીનાર તેમજ તોફાન કરનાર તત્વો સામે પોલીસે કાર્યવાહીના સંકેતો આપ્યા છે. માનનીય કલેક્ટર સાહેબ કે આદેશ અનુસાર અમારે SP સર ઓર SDPO સાહેબને અમને બતાવ્યા ગયા છે કે અલગ અલગ ટીમ બનાવે પેટ્રોલિંગમાં ભેજા જાય ઓર જો ભી અગર ઓપન પ્લેસમાં જહાં પરમિશન નહીં હૈ વહાં પર અગર ઇસ તરહ કી શરાબ કી અગર શરાબ પિયા જાતા હૈ તો ઉસકે ઉપર કાનૂની કાર્યવાહી કરને કા આદેશ ઓલરેડી દિયા ગયા હૈ ઓર હમ ઉસકે ઉપર પૂરા ધ્યાન દે રહે હૈ ઓર હમારી આગે કુછ ટીમે બના કે ઇસી તરહ સે હમ પેટ્રોલિંગ ભી કરાયેંગે ઓર જો ભી ઇસકે તહેત પાયા જાયેગા તો ઉસકે ઉપર કાનૂની કાર્યવાહી કી જાયેગી. સારા ઇલાકેમાં જ્યાં જ્યાં પર ઓપન પ્લેસમાં નહીં પિયા જતા ઉસમે સારા ઇલાકેમાં હમ લોગ અપની કાર્યવાહી કરેંગે. વલસાડ ખાતે કેરી માર્કેટમાં ઝારખંડના વેપારી દ્વારા નકલી નોટ વટાવવા જતા આરોપી વેપારીની વલસાડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વલસાડના કેરી માર્કેટ ખાતે ઝારખંડના વેપારી દ્વારા મુંબઈથી વલસાડમાં છેલ્લા એક મહિનાથી કેરીની ખરીદી કરવા આવે છે, જેને લઈને ગત રોજ રાત્રિ દરમિયાન આ વેપારી દ્વારા વલસાડ ખાતે ફરી એકવાર કેરીની ખરીદી કરવા માટે વલસાડ આવી પહોંચ્યો હતો, જેને લઈને કેરીની ખરીદી કર્યા બાદ સ્થાનિક વેપારીને ચૂકવણું કરવા માટે રોકડમાં વ્યવહાર કરતા સ્થાનિક વેપારી દ્વારા નોટ ચેક કરતા 2000ના દરની 14 જેટલી નોટો એક જ સિરીઝની હોય, જેને લઈને સ્થાનિક વેપારી દ્વારા વલસાડ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના સ્થાનિક વેપારીની સતર્કતાને લઈને આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને વલસાડ જિલ્લામાં વેપારીને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે અને સાથે સાથે જિલ્લા પોલીસ દ્વારા આવી ગુનાહિત પ્રવૃત્તિ અંગે પોલીસને માહિતી આપવા માટે અપીલ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના વલસાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઇસમ બનાવટી ચલણી નોટો લઈ અને વલસાડ જિલ્લામાં હાલમાં કેરીનું માર્કેટ કેરીનું વેચાણ વધુ થતું હોય
તેથી બનાવટી ચલણી નોટો લઈ અને તેના ઓથા હેઠળ વટાવવા માટે આવેલો, પરંતુ એ વેપારીની સતર્કતાના કારણે એ વેપારીએ એ નોટો બનાવટી હોવાનું પ્રાથમિક લાગતા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચી ગયેલી અને સદરુ ઈસમને પકડી પાડવામાં આવેલું છે. સદરુ ઈસમ પાસેથી 2000 દરની 14 બનાવટી ચલણી નોટો મળી આવેલી છે. આ ઈસમનું નામ ઇમ્ફાલ ઇસ્લામ અબ્દુલ રજાક શેખ છે, જે હાલ પોતે મુંબઈ ખાતે રહેતા હોવાનું જણાવે છે અને મૂળ ઝારખંડનો વતની છે. આ આરોપીની અટક કરી અને તેણે અત્યાર સુધીમાં ક્યાં ક્યાં આ બનાવટી ચલણી નોટો વટાવેલી છે, ક્યાંથી લાવેલો છે અને આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ શું છે તે તમામની તપાસ કરવામાં આવનાર છે. અને સાથે સાથે વલસાડ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા પણ આ માહિતી આપનાર ઈસમને અભિનંદન પાઠવવામાં આવે છે અને અપીલ પણ કરવામાં આવે છે કે આવા ગુનાઓ, આવી બનાવટી ચલણી નોટો કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમોની માહિતી પ્રાપ્ત થાય તો વલસાડ પોલીસનો સંપર્ક કરવો, જેથી આવા ગુનાઓ બનતા અટકાવી શકાય અને આવા ગુનાઓ બનવાના પ્રમાણમાં ઘટાડો પણ કરી શકાય. અત્યારે તો આરોપીની પૂછપરછ કરી અને તેણે કયા માર્ગે, કયા રસ્તેથી લાવેલો, કોની પાસેથી લાવેલો, ક્યાંથી લાવેલો તેની સંપૂર્ણ તપાસ પૂછપરછ કરી અને આમાં ગુનાના મૂળ સુધી પહોંચવામાં આવનાર છે. ચલણી નોટોમાં માણસ ભૂતકાળમાં ક્યારે ક્યારે કેટલી વખત નોટો લાવ્યો છે એનો ઇતિહાસ તપાસતા આમાં મોટું રેકેટ પણ નીકળતું હોય છે. વલસાડ ખાતે ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના બલિદાનને યાદ કરી ભાજપ દ્વારા બલિદાનના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના સભ્યો અને લોકો જોડાયા હતા. વલસાડ જિલ્લામાં સંગઠન પર્વ દરમિયાન ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના બલિદાનને યાદ કરી તેમના બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 1975માં લદાયેલી કટોકટીના દિવસેને પણ કાળા દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશના મહામંત્રી ભરતસિંહ પરમાર, રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકર, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વલસાડ જિલ્લામાં 1,00,000થી વધુ ભાજપના સભ્ય બનાવવાનો લક્ષ્યાંક માટે કાર્યકર્તાઓનો અભ્યાસ વર્ગ પણ યોજાયો હતો. આ મેસેજ આવવાથી કામ પૂર્ણ નથી થતું. આ મેસેજ એ કાર્યની જિલ્લાના મહામંત્રીશ્રીઓ, મંચ ઉપરના સૌ સન્માનનીય આગેવાનો, શૂન્યવકાશ હોય એ પ્રકારની સ્થિતિ છે. લગભગ મારો નંબર સૌની પાસે હશે, તે છતાં હું મારો પોતાનો નંબર બોલું છું. કોઈ ક્વેરી લાગે તો આપ એમાં મને ગમે ત્યારે રિંગ કરી શકો છો. ફરી બોલું છું, સત્યેન પંડ્યા. પહેલા તો આજે અમારા બે કાર્યક્રમ હતા, 23-25, એટલે અમારા શ્યામાપ્રસાદ મુખર્જી આદ્ય સ્થાપક એમનો બલિદાન દિવસ, જે વર્ષોથી જનસંઘથી લઈને આજ સુધી ભારતીય જનતા પાર્ટી મનાવતી આવી છે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજનો આ કાર્યક્રમ હતો. સાથે 25 જૂન વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં જે કટોકટી કોંગ્રેસે લાદી હતી ઇન્દિરાજીએ, એ કાળા દિવસને યાદ કરીને ભવિષ્યમાં હવે હિન્દુસ્તાનમાં કોઈ કટોકટી ન લાદે એને માટેનો સંકલ્પ કરવા માટેનો દિવસ છે. સાથે સાથે સંગઠન પર્વનું કામ ચાલી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં મારી સાથે સંગઠન પર્વના ઇન્ચાર્જ અમારા પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ પણ છે. સમગ્ર દેશભરમાં આ સંગઠનનું કામ ચાલે છે. જે હયાત સભ્યો છે એમાં 20% ઉમેરવા માટેનું આ કાર્યકાળ છે. 20%ને બદલે ગુજરાતે 50%નો લક્ષ્યાંક આપ્યો છે. વલસાડ પણ એમાં અગ્રેસર રહેશે અને એ પછી નવી સંરચના થશે, મંડળથી લઈને જિલ્લાથી લઈને પ્રદેશ સુધીની, અને એ માળખું ઓગસ્ટ પછી લગભગ જાન્યુઆરી સુધી આ પ્રોસેસ ચાલશે. ત્યાર પછી નવું માળખું બનશે. આમાં નીચેના સ્તર સુધી લોકો, જ્યાં ભારતીય જનતા પાર્ટી હજી જ્યાં ડી કક્ષાનું બૂથ છે એને પણ અમે આવરી લેવાના છે, અને ભારતીય જનતા પાર્ટીના દરેક ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીનો વિચાર પહોંચે
ભારતીય જનતા પાર્ટી સંગઠન સર્વસમાવેશક બને, સર્વસ્પર્શી બને એ માટેનું અભિયાન છે. ટોટલ સમગ્ર લોકસભાની અંદર જે અમારા 1200થી વધારે બૂથો છે, અત્યારે જનસંખ્યા છે તેમાં 20% વધારો, પણ અહીંયા સ્વાભાવિક રીતે આખો વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો બહેનો છે, એટલે 20% પણ વધારે, એટલે 20%થી પણ વધારે, એટલે 50% દરેક બૂથ ઉપર વધારે વધારે સભ્ય નોંધાય એ પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. અને એ આયોજનની અંદર 6 જુલાઈથી 11 જુલાઈ સુધી ટોટલ આ બૂથ ઉપર ઓનલાઈન આધારે એનું રજીસ્ટ્રેશન થશે, અને ઓનલાઈન જેની પાસે ન હોય કે સાદા ફોન હોય એને ઓફલાઈન ઉપર પણ એનું રજીસ્ટ્રેશન કરવા માટેની સૂચના આપી છે. અને એ રીતે સંગઠનમાં રહીને અમે સાથે મળીને દરેક બૂથ ઉપર આ પ્રકારનું કાર્ય અમે કરીશું. ખાસ કરીને ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જીનું બલિદાન, કાશ્મીરમાં જઈને એમનું જે આજે સાદા ભાષામાં કહીએ તો સ્વાભાવિક રીતે એ ખૂનના રૂપની અંદર જ આજે ભારતીય જનતા પાર્ટી એ જોઈ રહી છે. એવા સંજોગે એને કાયમ માટે કાર્યકરોની અંદર યાદ આપીને એક દેશ પ્રત્યેની ભાવના જાગૃત થાય એ ઉદ્દેશ સાથે એનો એક આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે. અને સાથે સાથે ઇન્દિરાજીએ જે કટોકટી જાહેર કરી હતી એ કટોકટીની અંદરનો પણ એક ઇતિહાસ એવો છે કે એ વખતે તમામ પક્ષના નેતાઓને રાતોરાત જેલની અંદર મૂકી દેવામાં આવ્યા હતા, પરંતુ એ જેલમાં રહીને પણ બધાનો એ મનભાવ એક હતો કે હવે ઇન્દિરાએ જે કોંગ્રેસે અમને કટોકટીમાં જેલમાં મૂક્યા છે તો એની સામે અમે તમામ લોકશાહી તબે લડીશું અને આ દેશમાંથી કોંગ્રેસ હટાવીશું. અને એટલા માટે જ આજે મને કહેતા ગર્વ થાય છે કે જેમ 73 સામે છે એ મોરારજીભાઈ દેસાઈ 1977-75ની અંદર આ દેશના વડાપ્રધાન તરીકે પણ જનતા મોરચા પાર્ટીમાં રહ્યા હતા, અને એટલા માટે એ કટોકટીને કાળો કાયદા તરીકે. દીવના વણાકબારામાં પ્રણીતાએ અગ્નિસ્નાન કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, તો 1.5 વર્ષની પુત્રી સહિત 5 સંતાનો માં વિનાના થઈ જતા લોકોમાં અરેરાટ મચી ગઈ હતી. વણાકબારાના ગલુડીવાડી વિસ્તારમાં રહેતી મીનાબેન મહેશે ગત મોડી રાત્રે પતિ સાથેના ઝઘડાના લીધે ઘરના ઉપરના માળે પોતાના શરીર પર ડીઝલ છાંટી આંખ ચાપીને મોતને ગળે લગાવ્યું હતું. બચાવવા જતાં પતિ મહેશભાઈ નથુ સોલંકી પણ ગંભીર રીતે દાઝી ગયો હતો. પાડોશીઓ દ્વારા દંપતીને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પણ દીવ હોસ્પિટલમાં દોડી આવી હતી. પરણીતાએ દમ તોડી દીધો હતો, જ્યારે મહેશભાઈને પ્રાથમિક સારવાર બાદ હાલત ગંભીર હોવાના કારણે દીવથી ઉના રિફર કરાયા હતા. ઘટના સમયે બાળકો પણ ઘરના નીચેના રૂમમાં સૂતેલા હોવાના કારણે સુરક્ષિત રહ્યા હતા. જો કે મહેશભાઈ હજુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ ઘટનામાં 4 દીકરીઓ રક્ષિતા, કૃષાલી, વૈભવી અને દ્રષ્ટિ તથા 1 દીકરો અનિલ ખૂબ જ નાની ઉંમરમાં માતા વગરના થઈ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સૌથી નાની દીકરી માત્ર 1.5 વર્ષની છે. આ બનાવની આગળની તપાસ વણાકબારા સ્ટેશનના ઇન્ચાર્જ PSI લીલાધર મકોણા દ્વારા હાથ ધરવામાં આવી છે. મૃતકના પતિની હાલત ગંભીર હોવાના કારણે 24 કલાક ઉનાની હોસ્પિટલ ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ બનાવથી વણાકબારામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. आज गई रात एक बड़ी दुखद घटना हमारे दीव के इलाके में घटित हुई है. इसमें एक हस्बैंड और वाइफ जो वणाकबारा के रहने वाले हैं, हस्बैंड का नाम है सुनील नथु भाई सोलंकी, उनकी वाइफ का नाम है मीनाक्षी सुनील सोलंकी. सुनील की उम्र 35 साल और इनकी वाइफ की उम्र 33 ईयर्स थी. जो रात को एक छोटी सी बात पर जो टाली जा सकती थी, कोई ऐसा विशेष झगड़ा नहीं था दोनों का, सिर्फ उसने जो मीनाक्षी ने एक रात को जो सोते समय एक वो पैंटी वगैरह कुछ पहना था ना, सॉरी नाइटी पहनी थी, तो उस पर उसने कुछ ऐतराज़ किया उसके हस्बैंड ने कि भाई इस तरह से नहीं पहनना चाहिए रात को. हालांकि उसके बच्चे उच्चे भी थे और कहीं बाहर नहीं जा रही थी, लेकिन इसी छोटी सी बात को लेकर के दोनों में काफ़ी कहासुनी हुई और बात इस हद तक चली गई कि उसने मट्टी का तेल डाली अपने ऊपर, बच्चों को भी डराया
मट्टी के तेल का डब्बा मंगा करके अपने ऊपर डाला, तो हस्बैंड ने कहा कि गुस्से में बोला कि मेरे ऊपर भी तुम डाल दो फिर, तो उसने उधर उस पर भी डाल दिया। इस तरह की बात आई है। वो बाद में उन्होंने जैसे आग लगाई तो दोनों में ही जिस्म जो दोनों के थे जल गए। तो मीनाक्षी की तो डेथ जब ही हो गई, उसको हॉस्पिटल लेके गए थे लोग 108 में, तो वहाँ तो उसे ब्रोड डेड कर दिया। और जो उसका हस्बैंड है वो भी 80% के करीब जला है, अभी तो एडमिट है, उसका इलाज चल रहा है। और हम भगवान से ही आशा करते को ठीक हो जाए। इनके 5 बच्चे हैं। उस वक्त जब ये घटना घटित हुई तो उनका एक जो बड़ा लड़का है तो 14-15 साल का है, वो वहीं था। तो अभी आज SP साहब भी गए थे, मैं भी गया था, सभी स्टाफ गया था, और पूछताछ करके हम आए हैं और पूरा वेरीफाई किया है। इसमें किसी का कोई फॉल्ट प्ले तो नहीं है। ये अपनी जो मानसिकता आदमी की दिखाता है कि छोटी छोटी बातों को भी अगर हम तूल देते हैं तो किस तरह की बातें हो जाती हैं। तो इन बातों से बचना चाहिए और थोड़ा समझदारी से काम लेना चाहिए सभी को। बाकी लेडीज का पोस्टमार्टम हो गया है, मीनाक्षी का तो बॉडी दे दी गई है और आगे भी इंक्वायरी चालू है हमारी। कोई नए फैक्ट्स आएंगे तो हम बताएंगे। वापी अंबामाता मंदिर खाते योग निरोग संस्थाना रेखाबेन भंडारी द्वारा योग दिवस की उजवणी कराई हती, जेमां पर्यावरण प्रत्ये जागरूकता लावानुं काम करवामां आव्युं हतुं, तो माननीय अतिथिओ उपस्थित रही कार्यक्रमनी शोभा वधारी हती। 23 જૂન 2019 રવિવારના રોજ વાપી અંબામાતા મંદિર ખાતે યોગ નિરોગ સંસ્થાના રેખાબેન ભંડારી તથા મૃણાલ જોશી દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। આ નિમિત્તે પર્યાવરણ પ્રત્યે જાગૃતતા લાવવાનું કામ કરવામાં આવ્યું હતું। આ અવસર પર વાપી શહેરના મહાનુભાવો શ્રી મહેશભાઈ પંડ્યા, શ્રી શાંતિલાલ શાહ, શ્રીમતી પ્રવીણાબેન શાહ, એડવોકેટ રશ્મિકાબેન મહેતા, વાપી આલ્ફાના માજી સરપંચ શ્રીમતી વંદનાબેન જૈન જેવા માનનીય અતિથિઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। યોગ દિવસ નિમિત્તે યોજાયેલ પર્યાવરણ લક્ષી આ કાર્યક્રમમાં રંગમંચ ડ્રામા એકેડમી દ્વારા 4 નાટિકાઓ કરવામાં આવી હતી, જેમાં હવા પાણી જંગલને બચાવવાના વિષયોને ખૂબ જ અદ્ભુત રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા। આ બધી જ નાટિકાઓનું લેખન તથા દિગ્દર્શન વિંકલિંક મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ તથા રંગમંચ ડ્રામા એકેડમીના દર્શિતા શાહ તેમજ પૂજા ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બધા અભિનય કરનાર બધા કલાકારો યોગ નિરોગ યોગ ક્લાસના યોગ સાધકો જ હતા અને કેટલાક કલાકારોએ પ્રથમવાર અભિનય ક્ષેત્રે પદાર્પણ કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે શ્રીમતી રેખાબેન ભંડારી દ્વારા કેમિકલ રહિત જીવન જીવવાના પગલારૂપે બાયો એન્ઝમાઇન વિશે જાણકારી આપવામાં આવી હતી। બાયો એન્ઝમાઇન વપરાશથી આપણે પોતાના ઘરને જ નહીં પરંતુ ગટર, ગરનાળા, નદી તથા સમગ્ર પાણીના ભંડોળને કેમિકલ મુક્ત કરી શકવા સમર્થ થઈ શકીએ છીએ તથા શુદ્ધ અને સાત્વિક જીવન માણી શકીએ છીએ। આ કાર્યક્રમની પૂર્ણાહુતિ યોગ નિરોગના સંચાલિકા શ્રીમતી રેખાબેન ભંડારી દ્વારા બધાને લીલા નાળિયેરના કવચમાં રોપેલા તુલસીના છોડ આપીને કરવામાં આવી હતી। योग से तो इंसान शरीर को सुधारता है, लेकिन इस योग दिवस में हमने पूरा सराउंडिंग दुनिया को सुधारने का एक मोटो लिया था ताकि लोग पर्यावरण की तरफ ध्यान दें। अपने शरीर के साथ साथ पर्यावरण का ध्यान देना भी जरूरी है, इसके लिए हमने ये आज प्रयास किया था। का परिवार हमेशा ऐसा ही कुछ ना कुछ नया लाता है और सबको उसमें जोड़ता है, यही हमारा उद्देश्य है कि देश के लिए समाज के लिए जुड़े और कुछ नया कर दिखाएं। इंटरनेशनल योगा डे था और इस वजह से हमने एनवायरनमेंट को लेके योग निरोग सेंटर के साथ हम रंगमंच जुड़कर हमने साथ मिलकर ये प्रोग्राम आयोजित किया, जिसमें अलग अलग टॉपिक लेकर से वाटर, बायो एंजाइम और एयर पोल्यूशन जो है उन सबको लेकर हमने अलग अलग प्लेस किए और सारे नॉन एक्टर्स, नॉन प्रोफेशनल एक्टर्स से ही सारे प्लेस हमने करवाए और उन्होंने बहुत बेहतरीन किया। तो दर्शक मित्रों, समाचार की समाप्ति पहला एक नज़र आज मुख्य समाचारों पर। 22 જૂને વાપી નગરપાલિકાના એક ટ્રેક્ટર ચાલકે સર્જેલા અકસ્માતના વિરોધમાં નામદાવાસીઓએ કર્યો ચક્કાજામ। વલસાડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગ્રાહકો સુવિધાના નામે ઉલ્લુ બનાવતા બિલ્ડરોનો બોલાવ્યો હુર્યો।
દમણ મસાલ ચોક વિસ્તારમાં બે ગઠિયા છૂટા પૈસા પડેલા છે એમ કહીને દુકાન માલિકની બેગની કરી ચીલ ઝડપ. વલસાડ નવા રેલવે સ્ટેશનને એરપોર્ટ જેવા રંગરૂપમાં સજાવાયું. રેલવે મંત્રી પિયુષ ગોયલે રેલવે સ્ટેશનનું કર્યું ટ્વીટ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.